નમસ્તે બાળ મિત્રો, આપની શાળામાં સ્વાગત છે. ચલો આજે ધોરણ બીજામાં વિષય છે ગણિત. ગમત પાઠ્ય વિષય છે પાઠવી રજૂઆતમાં ગણો. આપણે ગયા આપણે સંભાળે જોયું હતું કે પેજ નંબર 11 ઉપર, હવે જોશું પેજ નંબર 12 ઉપર. તો શું કીધું છે ઉપર? પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો. હવે આપણે લંગડી કરતા હતા, લંગડી આમ હોય તો એક પગ ઉપર શું કરો, આવી રીતે આમ કૂદવાનું છે. પડ્યા સિવાય જણાવો પગે કેટલી વાર તૂટી શકો છો. તો દાખલા તરીકે ગણ્યા લો 1 2 3 4 5. આવી રીતના તમારે શું કરવાનું છે, કૂદકા મારવાના છે. તો તમને અહીંયા બાજુમાં ખાલી જગ્યા આવી છે તો એમાં કરવાનું 5 વાર કૂદ્યા ત્યાર પછી તમે પડ્યા સિવાય ડાબા પગ પર કેટલી વાર કૂદી શકો છો. આપણે આ ડાબો હાથ છે તો એની પગ હોય આપણે તે ડાબો પગ કહેવાય. એના પર ઊભું રહે લગી કરવાનું પછી કૂદવાનું. કેટલી વાર કૂદી શકો? 1 2 3. એવી રીતના આપણે તો બીજીમાં લખશું કે 3 વાર કૂદી શકીશ. ચલો ત્યાર પછી શું કીધું છે કે ટપકા જોડો. જોજો નામનો કૂતરો ભૂખ્યો છે. હવે શું કીધું છે, કૂતરો છે એનું નામ જોજો છે. ટપકાને ક્રમમાં 21 થી 52 સુધી જોડો. અહીંયા તમને અલગ અલગ પ્રકારના ટપકા દેખાય છે, એમાંથી 21 થી લઈને 52 સુધી આપણે ટપકાને જોડવાનું છે. જોડીને આપણે જોવાનું છે કે ની બને છે શું. તો ચાલો આપણે ટપકાને 21 થી લઈને 52 સુધી આપણે જોડીએ. તો હવે શરૂઆતમાં કરશું તો આપણે 21 ક્યાં છે, તો કે છે આ 21, પછી 22, 22 પછી 23, 23 પછી 24, 24 થી લઈને 25, 25 થી લઈને 26, 26 થી લઈને 27, 27 થી લઈને 28, 28 થી લઈને 29, 29 થી લઈને 30, પછી 31 અને 32, 32 થી લઈને 33, 34, 35, પછી 36, 37 અને 38, 38 લઈને 39, 39 થી 40 અહીંયા છે, પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, પછી 49, 50, 51 ને 52. તો આ આપણું બની ગયું. આ શું છે, તો કે કૂતરાનો ખોરાક. એને ભૂખ લાગી છે તો માટે હોય શું કરે છે કૂતરો, ખાય છે. તો તમારે આ લેસનમાં ચિત્ર દોરવાનું છે, ટપકા કરવાના છે, પછી આ ચિત્ર દોરવાનું છે, એ ભૂલતા નહીં. ચલો ત્યાર પછી પેજ નંબર 13 પર તોફાની ઘોડો. તમે હોય છે કે ત્યાં આપણે કહીએ છીએ ઓલો તોફાની છે, આ તોફાની છે, બધા કહો છો તમે તોફાની ઘોડો. ચલો ઘોડો પાસે ચોપડીના કેટલા ફાટેલા પાના છે. શું કીધું છે, ઘોડા પાસે કેટલા ચોપડીના ફાટેલા પાના છે. તમારી પાસે હોય છે કે કઈ બુક એવી હોય છે તમારા પાસે, તમે સાથે પોથી કે બુક તમે તે લઈને આવો છો ને તે શું હોય છે, ફાટેલા હોય છે. તમે એમ કહો દીદી મારા નાના ભાઈ ફાડી ને દીદી આમ થઈ ગયું, તો તેવી રીતના ઘોડા પાસે કેટલા ચોપડીના ફાટેલા પાના છે. જો તમને ચિત્ર દેખાય છે, દેખાય છે આ ઘોડો છે અને કેટલા ફાટેલા પેજ છે. ચલો સાચા ક્રમમાં પાના નંબર લખો. અહીંયા તમને શું કીધું છે, ચોરસ આપેલા છે, દેખાય છે તમને અહીંયા જોવો જોઈએ બુકમાં પેજ નંબર 13 ઉપર જોવો જોઈએ તમને અહીંયા પેજ આપેલા છે. કેટલા પેજ છે ગણો જોઈએ, તો કે છે 1 2 3 4 5, 1 2 3 4 5. આપણે થોડાક નાના કરશું એટલે સમય જશે. 4 5
también un poco en el que está el bate y su porque el joven aprendió su en la pachite. Por lo cual, si tú pachas, 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 ચલો કોયડા વાળી પૂછડી આલા તો લગે પછી કોયડા વાળી પૂછડી ચીપકો ઉંદર ને મોટી પૂછડી છે ઉંદર ઉંદર નું નામ છે ચીપકો જ્યારે તે સૂતો હોય ત્યારે તોફાની બિલાડીએ તેની પૂછડી ને શું કરે છે થાંભલા સાથે બાંધવાનું વિચારે છે બિલાડી શું કરે ચીપકો ઉંદર મોટી પૂછડી છે હવે બિલાડી સૂતી હોય તેની બિલાડીને જે પૂછોય ને પૂછડી એ શું કરે ઉંદર એનો જે થાંભલો છે તમને ચિત્ર બતાય છે કે થાંભલો છે એની સાથે બાંધવાનું વિચારે છે તેને મોટી સંખ્યા સાથે બાંધવાથી શરૂઆત કરી તે ક્રમમાં નાની સંખ્યાઓ તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગે શું કરું તેને પૂછડી બાંધવા માટે મદદ કરો પરંતુ પૂછડી પોતાની ક્યાંય પણ ન લાગે હવે જો આપણે શું કીધું છે અહીંયા તમને કોષ્ટક આપેલું છે તમારે શું કરવાનું છે સંખ્યા અલગ અલગ આપેલી છે હવે આપણે સંખ્યા લખી લઈએ આ 30 પછી અહીંયા 31 પછી અહીંયા 29 28 પછી અહીંયા 33 પછી 35 37 37 પછી કેટલા છે એટલે છે 32 ત્યાર પછી 34 ત્યાર પછી 36 હવે તમારે શું કરવાનું છે તો કે છે 27 થી લઈ અહીંયા 27 છે હવે કેટલા નંબર 27 થી 28 28 થી 29 પછી 30 31 હવે આ છે 31 થી આપણે ક્યાં છે 32 બોલે અહીંયા થી લેવાનું છે આમ નીચે થી લઈ 32 32 થી લઈ નામ કરીને 33 33 થી લઈને ફરી પાછું વળવાનું છે 33 થી લઈ નામ 34 34 થી લઈ પાછું ફરી વળવાનું છે આમ 35 35 થી લઈ શું કીધું છે 36 હવે જોજે આપણે 36 છે છે સંખ્યા તો કે છે 6